મિત્રો, ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન અથવા તો સંતાનોના જન્મ સમયે રાંદલ તેડવાનો પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે. પછી જેટલા રાંદલના લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરાણીઓને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજના સમયે ગરબા ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે. મિત્રો, હવે તમારા મનમાં એક સવાલ જરૂર થતો હશે કે કોઈ પણ શુભ પ્રસંગે રાંદલ માતાના લોટા કેમ તેડવામાં આવે છે, શું હશે પાછળનું કારણ? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય રાંદલમાં લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો. મિત્રો, રાંદલ માતાજીને રન્નાદે, સગનાદેવી, રાણલદે, રાખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી અને સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે. શનિ અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે. માતાજીના રૂપગુણના તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે. સૂર્યની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈ પણ દેવકન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે. સૂર્ય પોતાની હઠ પર અચળ રહે છે. અદિતિ રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈ જાય છે અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માગે છે. આદિત્યજીની વાત સાંભળી કાચના કહે, આપના પુત્રની દિનચર્યા રાત દિવસ ચાલે છે, તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે, માટે મારી ઈચ્છા નથી. દેવી કાચનાની વાત સાંભળી સૂર્યદેવે વરુણદેવની સહાયથી કાચના દેવીના મોભારાના નળિયામાંથી રસોઈગૃહની તાવડીઓ તોડી નાખી. આથી કાચના સૂર્યની માતા અદિતિ પાસે તાવડી લેવા જાય છે ત્યારે અદિતિ તેમની સમક્ષ એક શરત મૂકે છે કે જો મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઈશ. કાચનાએ વિચાર કર્યો કે એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે. આથી તેમણે હા પાડી તેઓ તાવડી લઈ ઘેર આવતા હતા ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી. બે હાખલાઓની વચ્ચે દેવી કાચનાને એવા ભીડવી દીધા કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ, જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલના વિવાહ થયા. વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દ્રષ્ટિ પણ થઈ શકતી ન હતી. પોતાના જ પતિ સામે દ્રષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈ માં રાંદલે પોતાનામાંથી એક બીજું સ્વરૂપ છાયા ઉત્પન્ન કરી અને પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા. પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘેર પાછા ફરવા કહ્યું, કારણ કે દીકરી તો સાસરે જ શોભે. આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ ઘોડી સ્વરૂપે લઈ પૃથ્વી પર એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યું. આ તરફ ભગવાન સૂર્ય અને છાયા, કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે, જેના બે સંતાનો થયા શનિ અને તાપી. એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થયા, ઝઘડો થયો. આ વાતની જાણ માં છાયાના કાને પહોંચી છાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે, જેથી યમ ક્રોધે ભરાઈને માં છાયાને મારવા દોડે છે. છાયા યમના આવા વર્તનથી કોપાયમાન થઈ એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ કે તુરંત જ તારું મૃત્યુ થશે. પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ઉદાસ ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થાય છે અને સૂર્યદેવ તેને સમજાવતા કહે છે, માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં. સૂર્યનારાયણ કશોક ભેદ હોવાનું જાણી જાય છે. છાયા પર કોપાયમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતોનો પાર પામી જાય છે. છાયા સૂર્યને દેવી રાંદલના પૃથ્વી પરના ઘોડી સ્વરૂપે થઈ રહેલા તપ વિશે પણ કહે છે. દેવી રાંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈ ઘોડો ખૂંતા ખૂંતા પૃથ્વી પર જાય છે અને માં રાંદલનું તપ ભંગ કરે છે. અશ્વ અને અશ્વિનીના નસ્કરોમાંથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના શેળે કળની તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીનો તાપથી બચવાનું વચન આપે છે. આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જાય છે અને માતાજીના તપથી પ્રસન્ન થઈ સૂર્ય વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન, વાસ્તુ, પુત્ર જન્મ, શ્રીમત વગેરે જેવા શુભ કાર્યોમાં રાંદલનું સ્થાપન એટલે કે લોટા તેડનારને સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થશે.